જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં સ્વાગત છે શીતકાળમાં આપણે લીલી તુવેર લીલા વટાણા અને લીલા ચણામાંથી વિવિધ સામગ્રી સિદ્ધ કરતા હોઈએ છીએ અત્યારે માર્કેટમાં લીલી ચોળી સારા પ્રમાણમાં મળી રહી છે તો આજે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે સખડી વિભાગની સામગ્રી લીલી ચોળીના ઘૂઘરા એટલે કે ગુંજા સિદ્ધ કરીશું સૌ પ્રથમ કણક તૈયાર કરવા માટે મોટા પાત્રમાં એક કપ ચાળેલો મેંદો લીધો છે તમારી પાસે મેઝરિંગ કપ ન હોય તો ઘરમાં રહેલી કોઈપણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો તેમાં મસાલામાં અડધી ચમચી મીઠું પાંચ ચમચી હળદર અને મોણ માટે દોઢ ટેબલ સ્પૂન શીંગ તેલ કરી મેંદાને હાથ વડે સરખી રીતે મોઈ લઈશું નિયમ પ્રમાણે પ્રભુ માટે કચોરી કે ગુંજા મેંદામાંથી સિદ્ધ થાય છે પણ જો તમે મેંદો વધુ ઉપયોગમાં ન લેતા હો તો ઘઉંના જીણા લોટનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેંદામાંથી કરશો તો તેનું બહારનું પળ ખૂબ જ સુંદર અને ખસ્તા સિદ્ધ થશે પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું શીતલ જલ કરી મધ્યમ સોફ્ટ કણક બાંધીને તૈયાર કરીશું એકસાથે વધારે પ્રમાણમાં જલનો ઉપયોગ ન કરવો કણકને દસ મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખીશું ત્યાં સુધી સ્ટફિંગ તૈયાર કરી લઈએ ગુંજાની અંદર ભરવા માટેનો સાંજો તૈયાર કરવા માટે મેં થ્રી ફોર્થ કપ લીલી ચોળીના દાણા લીધા છે અને તેને જલથી ખાસા કરીને કોરા કરી દીધા છે જે સમારવાની કૂણી ચોળી મળે છે તેનો ઉપયોગ ન કરવો દાણાવાળી મોટી ચોળીમાંથી દાણા કાઢી અને તે જ ઉપયોગમાં લેવા તેને એક નાના મિક્સર જારમાં લઈ તેમાં બિલકુલ જલ કર્યા વિના પલ્સ મોડ ઉપર તેને અધકચરી વાટી લઈશું એકદમ ફાઇન પેસ્ટ ન કરવી નહીં તો તેમાં મોઇશ્ચર છૂટું પડશે નોનસ્ટિક પેનમાં બે ટેબલ સ્પૂન શીંગ તેલ લઈ તેને ધીમી આંચે ગરમ કરીશું તેલ હૂંફાળું ગરમ થાય એટલે તેમાં પાંચ ચમચી હિંગ અને તીખાશ માટે અડધી ચમચી આદુ અને લીલા મરચાંની પેસ્ટ કરી તેમાં રહેલી કચાશ દૂર થાય ત્યાં સુધી અડધી મિનિટ માટે સાંતરી લઈશું પ્રાચીન રીત પ્રમાણે પ્રભુની સામગ્રીમાં લીલા મરચાંનો ઉપયોગ કરવામાં નથી આવતો જો તમે લીલા મરચાં ન ધરતા હો તો તેના બદલે મરી પાઉડરનો ઉપયોગ કરી શકો છો પાંચમચી હળદર દોઢ ચમચી સફેદ તલ અને અડધી ચમચી સૂકી વરિયાળીનો ભૂકો પધરાવીશું વરિયાળી અને તલ પદરાવા પણ ઓપ્શનલ છે પણ લેશો તો તેનાથી ફ્લેવર વધુ સારી આવશે વઘાર તૈયાર થાય એટલે આપણે જે ચોળીની અધકચરી પેસ્ટ તૈયાર કરી હતી તે તેમાં પધરાવી તેમાં જે કચાશ છે તે દૂર થાય અને તેમાં રહેલું મોઇશ્ચર બળી જાય ત્યાં સુધી પાંચથી સાત મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું પછી તેમાં આપણે અડધી ચમચી ધાણાજીરાનો પાવડર અડધી ચમચી મીઠું અને અડધી ચમચી લીંબુનો રસ કરીશું લીંબુના રસના બદલે તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો આ જ રીતે આપણે તુવેરના લીલા ચણાના અને વટાણાના પણ ગુંજા સિદ્ધ કરી શકીએ છીએ છેલ્લે તેમાં બે ટેબલ સ્પૂન સમારેલી કોથમીર પધરાવી મિક્સ કરી ગેસ બંધ કરી સાંજાને એક પાત્રમાં કાઢી લઈશું મેંદાની કણકને દસ મિનિટ સુધી ઢાંકી રાખ્યા બાદ તે પલળીને સેટ થઈ ગઈ છે તેના ઉપર પાંચ ચમચી જેટલું તેલ કરી હળવા હાથે મસળીને સ્મૂથ કરી લઈશું પછી જેટલી સાઇઝના ગુંજા કરવા હોય તે પ્રમાણેના લુવા કરીશું અત્યારે આપણે જે માપ લીધું છે તે પ્રમાણે છ નંગ મધ્યમ સાઇઝના ગુંજા સિદ્ધ થશે લુઆને હથેળી વડે પ્રેસ કરી તે સુકાઈ ના જાય તેના માટે ઢાંકીને મૂકી રાખીશું એક લુવાને આદણી ઉપર મૂકી તેમાંથી મધ્યમ જાળી પૂરી વણીશું પૂરી વધારે પડતી પાતળી ન વણવી નહીતર સાંજો ભરતી વખતે ગુંજા ખંડિત થવાની શક્યતા રહે છે જો કણક તમે કઠણ બાંધી હશે તો પણ તળતી વખતે તે ખુલી જાય છે એટલે તે આ રીતની મધ્યમ સોફ્ટ રાખવી આપણે જે ચોળીનો સાંજો તૈયાર કર્યો હતો તે રૂમ ટેમ્પરેચર પર ઠંડો થઈ ગયો છે હવે પૂરીમાં સમાય તેઓ દોઢથી બે ચમચી જેટલો સાંજો તેમાં વચ્ચે પધરાવીશું અને પૂરીની જે સામસામેની કિનારી છે તેને આ રીતે જોઈન્ટ કરી અને ગુંજામાં બિલકુલ પણ હવાનો ભાગ ન રહે તે રીતે આંગળી અને અંગૂઠા વડે તેને પ્રેસ કરીશું જો કણક કઠણ બંધાઈ હોય તો કિનારી ઉપર થોડું જલ લગાવી શકો છો હવે આંગળી અને અંગૂઠા વડે આ રીતે કાંગળી પાડીશું જેને આપણે માગની ભાષામાં કોર ગુંથવી કહીએ છીએ આ રીતે ફિટ ગુંજા વાળવાના છે અંદરથી પોલા નથી રાખવાના અને કાંટા ચમચી વડે તેના ઉપર આ રીતે થોડા છેદ કરીશું બધા જ ગુંજામાં સાંજો ભરી દીધા બાદ તેને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે તેલ મધ્યમ ગરમ થાય એટલે કઢાઈમાં સમાય તેટલા ગુંજા તેમાં પધરાવીશું અને તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળીશું તળતી વખતે જો તેલ વધુ પડતું આકરું ગરમ થયેલું હશે તો જેવા તમે ગુંજા કઢાઈમાં પધરાવશો તેવા તે બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે અત્યારે ગુંજા કાચા છે એટલે તેના ઉપર ઝારા વડે ગરમ તેલ પધરાવતા જવું જેથી તેનું બહારનું પડ સરસ ખસ્તા થશે બે મિનિટ બાદ તે નીચેથી થોડા તળાય એટલે ઝારા વડે ફેરવતા જવું અને બધી બાજુથી સોનેરી રંગના અને ખસ્તા થાય ત્યાં સુધી તળી લેવા એકવાર ગુંજાને તળવામાં પાંચથી સાત મિનિટનો સમય લાગે છે જો તમારે આ સામગ્રી અનસખડી ફિકામાં કરવી હોય તો લોટ બાંધતી વખતે અને સ્ટફિંગ બનાવતી વખતે તેમાં નમક એટલે કે મીઠું અથવા તો સિંધા ઉપયોગ ન કરવો સામગ્રી સિદ્ધ થઈ જાય એટલે કે તળી જાય પછી ઉપરથી તમે સિંધા પધરાવી અને પ્રભુને ધરી શકો છો ગુંજા સરસ સોનેર રંગના થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે બાકીના ગુંજાને તળી લઈશું આ રીતે સિદ્ધ કરેલા ચોળીના ગુંજાને આપણે લીલી ચટણી અને મીઠી ચટણી સાથે શ્રી પ્રભુને ભોગ ધરી શકીએ છીએ આ સિવાય પણ બીજા વિવિધ પ્રકારના ગુંજાની સામગ્રી મેં ચેનલ પર પોસ્ટ કરી છે જેના પ્લે લિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો આપ પણ શ્રી પ્રભુ માટે આ સામગ્રી ઘરે અવશ્ય સિદ્ધ કરજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરજો અને આવી પ્રભુલાયક સામગ્રી તથા સાત્વિક રેસિપીના વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ધન્યવાદ